સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં કમોસમી વરસાદ પડતા ફ્લાવર પકવતા ખેડૂતો સહિત અન્ય ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી. તો મહાશિવરાત્રિ તથા કમોસમી વરસાદનો સ્પ્રેનો છંટાવ થતા ફ્લાવરનો ભાવ 17 રૂપિયાથી તૂટીને 6 રૂપિયાનો થઈ ગયો હતો. તો ઘઉં, વરિયાળી, કપાસ, રાયડો સહિતના અન્ય ખેતી ઉપર પણ કમોસમી વરસાદના પાણી ફરી વળ્યા. પ્રાંતિજ સહિત તાલુકામાં મુખ્યત્વે ખેતીમાં ફ્લાવર, કોબીજની ખેતી થતી હોય છે. તો મોસમ વિભાગની આગાહીને લઈને શનિવારના બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો અને ગાજવીજ પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. વરસાદ પડતા ધરતીપુત્રોમાં નારાજગી જોવા મળી હતી અને ફ્લાવરની ખેતી સહિત રાયડો, ઘઉં, કપાસ, વરિયાળી સહિતના પાકો ઉપર કમોસમી પાણી પડતા ખેડૂતોને ખેતીમાં મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. હાલ તો તૈયાર થયેલ ફ્લાવર અને ભાવ પણ હોય, પણ કમોસમી વરસાદનો સ્પેનો સંટાવ થતાં બીજી બાજુ મહાશિવરાત્રિ નજીક આવતી હોય જેને લઈને ફ્લાવરનો ભાવ ગગડ્યો. તો શનિવારના દિવસે કમોસમી વરસાદ પહેલાં ફ્લાવરનો હોલસેલ ભાવ 20 કિલોના 340 એટલે કે 1 કિલોના 17 રૂપિયા ભાવ હતો. તે રવિવારના 20 કિલોના 120 રૂપિયા ભાવ એટલે કે 1 કિલોના 6 રૂપિયા ભાવ થઈ ગયો, એટલે કે સીધો ભાવ 12 રૂપિયા નીચે ગગડી પડ્યો. તો બીજી બાજુ ઘઉંનો પાક પણ તેજ પવન અને કમોસમી વરસાદને લઈને ખેતરોમાં પથરાઈ ગયો હતો. તો રાયડો, કપાસ, વરિયાળી સહિતના પાક ઉપર પણ અસર જોવા મળી રહી છે અને તૈયાર થયેલ પાક ઉપર કમોસમી વરસાદના પાણી ફરી વળ્યા હતા. ત્યારે કમોસમી વરસાદ પડવાને લઈને ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે અને મોટાભાગે તૈયાર થયેલ પાક ઉપર પાણી ફરી વળતા ખેડૂતોના હાથમાં આવેલ કોરિયો હાલ તો છીનવાયો છે. જીલરાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ. ખેડૂતના બહુ નુકસાન થયું છે અને ફસલ બહુ બરબાદ થયું, એને લીધે ભારે નુકસાન થયું છે ખેડૂતના. અને અત્યારે ફ્લાવરનો ભાવ બી બધું ડાઉન થઈ ગયું, બધી જગ્યા આવક વધારે થઈ ગયું છે અને પછી ઉપાડ નહીં માલનું, એના લીધે જે 350-250 બજાર હતો એ બજાર 120 હો થઈ ગયું છે અને ખેડૂતના મોટા પ્રમાણે નુકસાન થયું છે અને બહુથી હાલત ગંભીર છે ખેડૂતની. એના વિશે મેં સરકારને વિચારવા જોવા. બે દિવસ પહેલાં ફુલાવાનો ભાવ 15-17 રૂપિયા હતો, આ વરસાદના કારણે અત્યારે ફુલાવાનો ભાવ 5-6 રૂપિયા ભાવ થઈ ગયો છે. ફુલાવર છે, ઘઉં છે, બટાકા છે, દરેક શાકભાજીનો ભાવ નીચો આવી ગયો, ખેડૂત પાયમાલ થઈ ગયા આમાંનામાં. એટલે સરકારને વિનંતી છે કે દરેક ખેડૂતને વર્તી આપે.